ઉમરગામના ભિલાડમાં એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ધરપકડ કરેલ આ યુવતીનું નામ કહેવું જરા અઘરું છે, કેમ કે આ યુવતી પર હાલ તો 10થી વધારે લોકો સાથે જુદા જુદા નામથી લગ્ન કર્યા હોવાનો આરોપ તેના પતિએ લગાવ્યો છે. મહાવીર નામના વ્યક્તિએ તેની પત્ની પર આરોપ મૂક્યો છે કે તેની પત્નીએ તેની સાથે લગ્ન કરવા ઉપરાંત બીજા 3 લગ્નો કર્યા છે અને તેની સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યા છે. આવી કે મેં કીધું 15 લાખનો મેં ફ્લેટ લીધેલો છે, આ મિલકત લૂંટવા સારું જ આવેલી હતી મને. મેં કીધું 15 લાખનો ફ્લેટ લીધેલો છે, તારા નામ પર દસ્તાવેજ કરાવવાનો છું, હમણાં ઉમરગામ જવાના છે આપણે, ને તું જલ્દી ફટાફટ નાસિકથી રવાના થઈ જા, ઉમરગામ આવી જા. પછી તે 11 વાગે નાસિકથી રવાના થઈને 3 વાગે એનો ફોન આવ્યો કે મેં સારા ઇન્ટરનેશનલ પર આવી ગયેલી છે. પછી એને મેં કીધું તું કાઠિયાવાડી હોટલ પર આવ, આપણે જમીને ઉમરગામ દસ્તાવેજમાં બનાવી. 2 લાખ રૂપિયા લઈ ગઈ હતી અને 2.5 લાખ રૂપિયા જેટલો મેં ખર્ચો કર્યો એટલે 5 લાખ રૂપિયાની મારી જોડે ઠગાઈ થઈ છે. અને એના પછી મેં એને 6 મહિના પછી બી એને કીધું કે મારો ભાઈ મરી ગયો, તો મેં 6 મહિના પછી એને મેં વાત કરી કે ભાઈ હું તને લેવા આવું છું, તો એને મને એક જ વાત કરી કે મેરે આપસે કોઈ લેના દેને નહીં, 15 દિન કે બાદ મેરા ડિવોર્સ કે કાગળ આ જગ્યા આપો, ઉસકે સાઇન કર દેના. મૂળ મહારાષ્ટ્રના નાશિકમાં રહેતી સ્નેહા નામની યુવતીએ 15 જૂન 2014ના રોજ મહાવીર જૈન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ મહાવીરને માત્ર 1 મહિનામાં જ છોડીને પોતાના ઘરે ચાલી ગઈ હતી. જ્યારે મહાવીરે તપાસ કરી તો તેને ખબર પડી કે સ્નેહાએ મહાવીર સાથે સગાઈ કર્યાના થોડા જ દિવસોમાં અમદાવાદના નિર્મલ જૈન સાથે લગ્ન કરી લીધા હતા. વાતની જાણ થતાં મહાવીરે વારંવાર સ્નેહાને બોલાવવાના પ્રયત્નો કર્યા હોવા છતાં તે આવી ન હતી. ત્યારે મહાવીર અને નિર્મલે પોલીસ સાથે છટકું ગોઠવી સ્નેહાને પૈસાની લાલચ આપી નાસિકથી સરીગામ બોલાવી હતી. ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડી હતી. મેને મેરે હસબન્ડ કો બતાયા થા કે મેરા અમદાવાદમાં શાદી હો ચુકી હૈ, સબ કુછ ઉનકો સહી સહી બતાયા. ઉન્હોને મુઝે પૂછા કે ડિવોર્સ હુઆ, મેને બોલા નહીં ડિવોર્સ નહીં હુઆ હૈ, તો ભી ઇન્હોને મુઝસે શાદી કી 15 તારીખ કો, સબ હુઆ. યે બોલે કહાં દિયા થા, મેને ઇનકો સબ સચ સચ બતાયા. तो 3 महीने मेरे साथ रहे फिजिकली, अदरवाइज सब 3 महीने मेरे साथ रहे. उसके बाद में कल जाके इन्होंने मेरे ऊपर केस की. तो 3 महीने पहले क्यों नहीं की इन्होंने. पुलकचंद जैन सरीगाम ना रहवासी है, यानी पत्नी स्नेहाबेन कांकरिया ने बीजा 3 विरुद्ध में फरियाद आपेली है. ने लग्न कराया पछी हूँ जाणवा मळेलू के भाई अगाउ अमदावाद पण आवी रीते लग्न कराया छे अने छेतरपिंडी विश्वासघात इरादेथी एमनी साथे पण कराया छे. હાલ આ સમગ્ર મામલે સ્નેહા મગરમચ્છના આંસુ સારી રહી છે. ક્યારેક રોઈને તો ક્યારેક મોટા આક્ષેપ કરી પોતાનો બચાવ કરી રહી છે. ત્યારે પવિત્ર અગ્નિને સાક્ષી માનીને તથા લગ્ન સંસ્કારનો સહારો લઈ લોકોને લાખોનો ચૂનો ચોપડતી આ લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી ભિલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડથી માનવ ઠાકોર, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.